नमस्कार बाळको, पाक उत्पादनने व्यवस्थापनमां आजे आपणे नींदणथी केवी रीते पाकनुं रक्षण करी शकीए तेना विशे माहिती मेळवीशुं। जोईए पहेला तो नींदण कोने कहेवाय छे, बराबर छे? तो બુજો અને પહેલી ખેતરમાં ગયા તો એમને પાકની સાથે સાથે કેટલીક નાની નાની વનસ્પતિ જોવા મળી। તો ખેતરમાં આવા અનિચ્છિક બિનજરૂરી છોડ છે એ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા અનિચ્છિક અને બિનજરૂરી છોડને નિંદણ કહેવામાં આવે છે અને આ નિંદણને દૂર કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને નિંદામણ કહે છે। નિંદામણ આવશ્યક છે, કેમ કે નિંદણ શું કરે છે તો પાણી પોષક દ્રવ્યોની જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે। આ માટે હું તમને એક ઉદાહરણ આપીશ। માની લો કે આપણે બે ઘરમાં ભાઈ બહેન છે, બરાબર? બંનેને રોજ સાંજે સ્કૂલેથી ગયા પછી એક એક રોટલી ખાવાની જરૂર પડે છે, પરંતુ કેક એક દિવસ એવો પણ આવે છે જે એક જ રોટલી હોય છે, બરાબર છે? અને બંને અડધી અડધી રોટલી ખાઈએ તો શું થાય છે, બંને થોડાક ભૂખ્યા રહી જઈએ છીએ। બસ આવું જ સેમ પાક માટે થાય છે કે પાકની સાથે સાથે ઉગી નીકળતી જે વનસ્પતિ છે, બરાબર, નિંદણ છે, એ નિંદણ શું કરે છે તો પાકને જે ખોરાક જોઈએ છે એ ખોરાકનો ઉપયોગ કોણ કરે છે તો નિંદણ કરે છે। પાકને જે પ્રકાશ જોઈએ છે પ્રકાશનો ઉપયોગ કોણ કરે છે, નિંદણ કરે છે, બરાબર? એટલે પાક જે છે એને યોગ્ય પ્રમાણમાં પ્રકાશ, હવા અને પોષક તત્વો મળી શકતા નથી। કેટલાક નિંદણ લણણીમાં વિક્ષેપ ઊભો કરે છે અને ઝેરી, મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી પણ હોઈ શકે છે। તો આ નિંદણને દૂર કરવા માટે તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ખેડૂતો અલગ અલગ પદ્ધતિ વાપરે છે। કેવી પદ્ધતિ? તો કેટલાક ખેડૂતો ઓઝાર દ્વારા નિંદણને દૂર કરે છે તો કેટલાક દવા છાંટીને પણ નિંદણને દૂર કરે છે। અને આમ પણ પાક ઉગાડતા પહેલાં ખેતર ખેડીને નિંદણને દૂર કરાય છે, જેનાથી નિંદણ અને નિંદણની અંદર માટીમાં ભળી જાય છે, સૂકીને માટીમાં ભળી પણ શકાય છે, જેથી કરીને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો મળી રહે। નિંદણમાં પુષ્પ પણ ઉદ્ભવે છે, બરાબર છે? જે પુષ્પ જે છે નિંદણની અંદર, કેટલીક વખત નિંદણની અંદર પુષ્પ પણ ઉગી નીકળે છે, તો એ પુષ્પનો પણ નાશ કરીને તમે પાકને બચાવી શકો છો। સમયાંતરે નિંદણને જમીનની નજીક કાપવામાં તેમજ મૂળ સહિત જાતે ઉખાડવામાં આવે છે। જો અહીંયા એક ખુરપીની મદદથી અને વાવણીની મદદથી તમે સરળતાથી નિંદણને જાતે પણ ઉખેડી શકો છો, ત્યારબાદ કેટલીક વખત રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। નિંદણને દૂર કરવા માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જેને નિંદનાશક પણ કહેવામાં આવે છે, જેવા કે 2,4-D નામનો જે એક જે દવા છે એ નિંદણને દૂર કરવા માટે વપરાય છે। ખેતરમાં જ્યારે નિંદણનો નાશ કરવા માટે તેને છંટકાવવામાં આવે છે તો નિંદણ તો નાશ પામે છે પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી, બરાબર છે? અહીંયા તમને એક વ્યક્તિ છે, એ સ્પ્રેની અંદર એ દવા ભરે છે અને ખેતરમાં એનો છંટકાવ કરે છે, પણ આપણને એમ થાય કે શું આ છંટકાવથી આપણા પર મનુષ્ય પર કોઈ અસર થતી હશે? હા, તો હા, મનુષ્ય પર પણ એની અસર થાય છે। વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નિંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે અને આ છંટકાવથી ખેડૂત હોય એના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે। એટલા માટે આ રસાયણનો ઉપયોગ તમારે સાવધાનીપૂર્વક કરવો જોઈએ। જ્યારે પણ તમે રસાયણ છાંટવા જાઓ ત્યારે તમારું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવાનું, જેથી કરીને એ દવા તમારા શ્વાસમાં જઈ શકે નહીં। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતે તમે નિંદણને દૂર કરી શકો છો। નિંદણને દવાથી પણ દૂર કરી શકાય છે, જાતે ઉખેડીને પણ, મૂળ સહિત ઉખેડીને પણ તમે દૂર કરી શકો છો, ખુરપીની મદદથી પણ દૂર કરી શકો છો, વાવણિયાની મદદથી પણ તમે નિંદણને દૂર કરી શકો છો। તો આ રીતે તમારે નિંદણને દૂર કરવામાં આવે છે, જેથી પાક સારો એવો થાય છે અને વધારે પ્રમાણમાં થાય છે। ખૂબ ખૂબ આભાર તમારો।